મારું નામ કાજલ શાહ છે અને મેં એમએસ યુનિવર્સિટીના ગ્રાફિક્સ ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ડિપ્લોમા ગ્રાફિક્સમાં કરેલું છે. એ પહેલાં સીએન સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સથી પેઇન્ટિંગમાં ડિપ્લોમા કરેલ છે. હાલ મારા ચિત્રોનું પ્રદર્શન લો ગાર્ડન પાસે આવેલી લલિત કલા અકાદમીમાં યોજવામાં આવેલું છે. મારા ચિત્રમાં મોટે ભાગે જુદા જુદા લાઈફના ફેઝિસ વિશેની વાત કરતી હોઉં છું, જેમ કે ટુગેધરનેસ છે, ફ્રીડમ છે, ઇવન ગોઈંગ બિયોન્ડ યોર ડ્રીમ્સ છે, માઇગ્રેશન છે, ઇવન ઘણી બધી બે ત્રણ પેઇન્ટિંગમાં થોડું સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ પણ બતાવવામાં આવ્યો છે. તમે અહીંયા પાછળ જોઈ શકશો કે પેલું પેઇન્ટિંગ છે એ મારી એક પોએટ્રી ઉપરથી બનાવેલું છે. તો એમાં સીઝન્સ વિશે છે અને સ્પેશિયલી ઓટમ વિશે છે. દરમિયાન પાંદરા ખરે છે અને અંકુરણ પણ પછી થાય છે, તો એના વિશેની વાત કરેલી છે. એ કંઈક એવી રીતે છે કે ખરતા પાંદડા ને ફૂટતી કૂંપળો અલગ છે, અનુભવી આપણો દુઃખ થાય છે એના ખરી પડ્યાનું, પણ અલગ મજા છે અંકુરણની. આખી વાત જે છે એ મેં આમાં ઉતારી છે. તમે જોઈ શકો છો કે અહીંયા ખરેલા પાંદડા છે પણ એમાં મેં લાઈટ મૂકી છે. ઘણીવાર લાઈફને આપણે આપણે બહુ નેગેટિવ આસ્પેક્ટથી જોઈએ છે કે કંઈ દુઃખ કેવું આવે તો આપણે એમાં ને એમાં રહીએ છીએ, પણ એને એઝ અ એક્સપિરિયન્સ જોઈએ તો એમાં ઘણું બધું હોય છે જે બહુ જ પોઝિટિવ હોય છે. એટલે અહીંયા મેં લાઈટ મૂકેલી છે અને આમ લિટરલી આમ કૂંપળો નથી બતાવી પણ ડ્રીમ્સ ને પાંદડા, જેમ કૂંપળો એક હોપ હોય છે એમ અહીંયા મેં ઝાકળ બતાવ્યું છે. અને ટ્રી રિપ્રેઝન્ટ લાઈફને કરે છે, જ્યારે તો પણ એના કંઈ પાંદડા કે કંઈ પણ નથી હોતું ત્યારે અડીખમ ઊભું હોય છે. આમાં એન્વાયરમેન્ટ ઇશ્યુ ઉપરની વાત કરેલી છે. તમે જોઈ શકશો કે ટ્રી છે એની ઉપર બહુ જ બધા પક્ષીઓ અને પ્રાણીઓ એટલે કે વાંદરું બેસેલું છે. એ ચિત્ર મેં ઉત્તરાયણ પછી લાસ્ટ યર કરેલું હતું. તો દરેકને ખબર છે કે ઉત્તરાયણમાં ચારે બાજુ દોરા, આપણે ઉત્તરાયણની મજા તો પૂરેપૂરી લઈએ છીએ પણ પછી નથી વિચારતા કે આપણે એન્વાયરમેન્ટ જોડે શું કરી રહ્યા છે. સો એ આખોનો ગૂંચળો બનાવેલો છે ઝાડમાં દોરીઓનો લટકતો અને એમાં પક્ષીઓ છે. તો હું જ્યારે એ બધું જોઉં છું ને ત્યારે મને ઘણા બધા ક્વેશ્ચન ઉદ્ભવતા હોય છે કે આ પક્ષીઓનું શું થાય. એકવાર મેં પાંદરાના બચ્ચાને એ દોરીમાં લપેટાયેલું અને મરી ગયેલું જોયું હતું, ત્યારે એક વાંદરું બિચારું બહુ જ હેલ્પલેસ હતું. એ આખી ઇમોશનલી મને મૂવ કરી ગયું ને પછી મેં આ વસ્તુ બનાવી હતી. આમાં એટલી નેગેટિવિટી નથી બતાવી પણ એક ક્વેશ્ચન જરૂર આમ ઉભે છે કે આ કેમ આટલું બધું આવી રીતના. અને તમે જોયું છો કે બધા જ પેઇન્ટિંગમાં ઘર એ એક કોમન સબ્જેક્ટ છે, પણ એને મેં જુદી જુદી રીતે મેટાફોરિકલી આ જેટલી પણ મેં વાત કરી એને મૂકેલું છે. એક ઘર બંધન પણ હોઈ શકે અને ઘર ફ્રીડમ પણ હોઈ શકે. સો દરેક જણ માટે એનો એક અલગ મતલબ હોય છે. અહીંયા પણ દરેક પેઇન્ટિંગમાં એના અલગ અલગ મતલબ ઊભા થાય છે. બસ આ પ્રદર્શન અમે લોકો એટલે કે આનો સોલો છો, આ ચિત્ર પ્રદર્શન દિલ્હીમાં 25 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી અમે પ્રદર્શિત કરવાના છે. અને આ પ્રદર્શન કરવા માટે અમને ગુજરાત રાજ્ય લલિત કલાએ પ્રોત્સાહિત કર્યા છે અને શો પણ એમણે જ સ્પોન્સર કરેલો છે.